આંબેડકર ફાઉન્ડેશન દ્વારા મામલતદાર માંગરોળને આવેદન પત્ર આપવામાં આવ્યું. સુરત જિલ્લા માંગરોળમાં પડઘા પડ્યા છે. કચ્છ રાપર ખાતે એડવોકેટ દેવજીભાઈ મહેશ્વરીની થયેલી હત્યાના મામલે પડઘા પડ્યા છે, જેને લઈને આવેદન પત્ર આપીને ઉગ્ર માંગ કરવામાં આવી છે. 25 સપ્ટેમ્બરના રોજ કચ્છ જિલ્લાના રાપર ખાતે વકીલ મંડળના પ્રમુખ રહી ચૂકેલા એડવોકેટ દેવજીભાઈ મહેશ્વરીની સાંજના સુમારે હત્યા કરવામાં આવી હતી, જેને લઈને હત્યાના પડઘો સુરત જિલ્લાના માંગરોળ તાલુકામાં પણ પડ્યો છે. જે સંદર્ભે આજે બાબા સાહેબ આંબેડકર ફાઉન્ડેશન તરફથી આવેદનપત્ર આપી મામલતદારને રજૂઆત કરવામાં આવી છે અને જણાવાયું છે કે એડવોકેટ દેવજીભાઈ મહેશ્વરીની હત્યા કરનાર જાતિવાદીઓને તાત્કાલિક ધરપકડ કરવામાં આવે અને કાયદાકીય રીતે એમને સખતમાં સખત સજા કરવામાં આવે તેવી કાર્યવાહી કરવાની માંગ સાથે આવેદનપત્ર રાજ્યપાલને સંબોધીને તૈયાર કરી અને રાજ્યપાલ સુધી પહોંચાડવા માટે વિનંતી કરવામાં આવી હતી. આમ આંબેડકર ફાઉન્ડેશન દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું. રાપરમાં થયેલી એડવોકેટની હત્યાના મામલે ઘેરા પ્રત્યાઘાત સુરતના માંગરોળમાં પણ પડ્યા છે. ગુજરાત મૂળ નિવાસી સંઘના જનરલ સેક્રેટરી કિશન સોલંકી આજે મામલતદાર સાહેબ માંગરોળને આવેદનપત્ર આપીને મહામહિમ રાષ્ટ્રપતિ સાહેબને આ આવેદન પહોંચે એનો અત્યાર સુધીમાં એસટી એસસી ઓબીસી ને છેલ્લા 50 વર્ષથી રાષ્ટ્રીય જનગણના કરવામાં આવી નથી અને આ સમાજનો જે જૂની જનગણના છે એના હિસાબે આજે અનામતને બીજી લાભો મળતા હોય છે તો અમે સરકારને આ માટે આવેદનપત્ર આપવા માંગીએ છીએ કે રાષ્ટ્રીય જનગણના કરવામાં આવે અને એસટી એસસી ઓબીસીની કેટલી જનસંખ્યા છે એને ગેજેટ પ્રમાણે બહાર